લાઠી મામલતદાર કચેરી ખાતે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ. લાઠી મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની કામગીરી માટે એક જ દરવાજો આવેલ છે અને આધાર કાર્ડ, રેશન કાર્ડ માટે આવતા ગ્રાહકોની મોટી કતારો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા. કચેરીમાં ગ્રાહકોની ભીડ જામતી હોવા છતાં દરેક કામગીરીમાં એક જ બારી ઉપર કામ થતું હોવાથી એક ગ્રાહક પાછળ 10-15 મિનિટ સમય બગાડવો પડે છે. આધાર કાર્ડ માટે 2 ઓપરેટર મૂકવાની જરૂર છે. રેશન કાર્ડ માટે જ જનસેવાના કેન્દ્રના બદલે પુરવઠા શાખાની બારી ઉપર અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે તો ભીડ ઓછી થાય. રેશન કાર્ડ સુધારા વધારવા માટે 3 દિવસ લાગે તેના બદલે 15 દિવસ આપવામાં આવે છે. પુરવઠા વિભાગમાં તો ચા કરતાં કેટલી ગરમ હોય તેમ રેશન કાર્ડ માટે પૂછવા જાઓ તો પત્રકાર સાથે પણ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. હવારનું તમારી સિસ્ટમ જે બંધ છે એટલે તમે ઉપલા અધિકારીને કોઈને જાણ કરી છે કે નહીં? આપણે સરકાર આગળ આ પ્રશ્ન રજૂ કરવાનો છે કે આ સવારની તમારી સિસ્ટમ બંધ છે તો આખો દિનની આજ કામગીરી શું? તમારી સ્લીપ લાવો. હે, સ્લીપ લાવો. હું તો દઈ આવ્યો. સ્લીપ લાવો એટલે હું જોઈ દઉં.